નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે, કંઈક આવો જ ઘાટ વડોદરામાં જોવા મળ્યો છે, જેમાં યુરોપના સારા પગારે નોકરીની વર્ક પરમિટ મેળવવાની લાલચમાં આવીને લોકોએ લે ભાગુ એજન્ટને લાખો રૂપિયા આપ્યા બાદ એજન્ટે વિદેશ મોકલવાના માટે લીધેલા રૂપિયા ચાઉં કરી દેતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલે એજન્ટ ભાવેશ ચૌહાણને ઝડપી પાડતા એજન્ટની માયાજાળમાં ફસાયેલા વધુ લોકોએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ કરવા દોડી આવ્યા છે. વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 5/12/2023 નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી ભાવેશ ચૌહાણે ફરિયાદીને કૃપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું અને પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરી લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટ વિઝા અપાવી દઈશ તેવું જણાવી ફરિયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો વિશ્વાસ ભરોસો અપાવ્યો હતો અને ફરિયાદી પાસેથી આરોપીએ 1,00,000 રૂપિયા લઈને ફરિયાદીને વિદેશ મોકલ્યા ન હતા અને રૂપિયા પરત નહીં આપી ઠગાઈ આચરી હતી. 2 મહિના પહેલા ફરિયાદી આરોપીની પોલીસે રૂપિયા પરત લેવા જતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા આરોપી ભાવેશ ચૌહાણને વિદેશ વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવી અન્ય 2 લોકો પાસેથી 2.25 લાખ લઈને વિદેશ નહીં મોકલી ઠગાઈ કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન આરોપીના ગુનાહિત ઠગાઈમાં આશરે 18 જેટલા નાગરિકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે અને આરોપીએ આ ભોગ બનનાર નાગરિકો પાસેથી 6 લાખ રૂપિયા વધુ મેળવી ઠગાઈ કરી હતી. ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ ચૌહાણ ગુનો નોંધ્યા બાદ ફરાર થઈ ગયો હતો, જેથી ગુનો વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ ચૌહાણની સુરતથી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી ભાવેશ ચૌહાણ નાગરિકો પાસેથી વિઝા તેમજ ટૂર ટિકિટ હોટેલ બુકિંગના બહાને લાખો રૂપિયા મેળવી વર્ક પરમિટ આપતો ન હતો અને જો લોકો રૂપિયા પરત માંગવા જાય તો એના તેના સાથે એજન્ટો ધમકીઓ આપી હાથ અધ્ધર કરી નાખતા હતા. બનાવમાં એવું હતું સાહેબ કે એ લોકોએ એડવર્ટાઇઝમાં આપણાને એવું કીધેલું કે તમે આટલું પેમેન્ટ કરશો, જેવી રીતના ફોર એક્ઝામ્પલ 3 લાખ આપશો કે 4 લાખ તો તમને યુરોપનું વર્ક પરમિટ મળશે. બરાબર, એ રીતના ફર્સ્ટ પેમેન્ટ એ લોકોએ બાય ચેક લીધેલું હતું 50,000 રૂપિયા અને પછી એ લોકોએ એવું કીધું કે તમારો ઓફર લેટર આવી ગયેલો છે, તમે બાકીનું પેમેન્ટ કરો. અને એ લોકોને કીધું ઓફર લેટર બતાવો તો કોઈ બતાવવા માંગતું નહીં હતું અને મિસબિહેવ એ લોકોનું વાતચીત કરવાનું. હા, એ લોકો ગાળાગાળીથી બી વાત કરે છે, એ લોકોને કોઈ મેનર્સ નથી અને એમ કીધું કે જાઓ તમને કોઈ પૈસા મળશે નહીં, તમારાથી થાય તે કરી લો. 2-3 મેડમ હતી, એક શ્રેયા મેડમ હતી, એક જિજ્ઞાસા મેડમ, જેમને વાત કરવાનું કોઈ એ જ નથી. પછી બીજું કોણ હતું? અને એક પંડ્યા સર કરીને હતા. પછી તો સાહેબ શું કરીએ, હવે ત્યાં એ લોકો સાથે ઝઘડવા તો જઈ નહીં શકીએ એટલે કમ્પ્લેન જ કરવાના આપણે. એટલે કમ્પ્લેન દુઃખ તો થવાનું ને સાહેબ, ફરી જશો જઈએ તો હવે સારા માણસ મળે તો જઈએ ને તો પછી બીજી વાર ટ્રાય નહીં કરી શકીએ. આરોપી ભાવેશ ચૌહાણ અગાઉ વડોદરા, ગોધરા, ભરૂચ, દાહોદ ખાતે ઠગાઈના 5 ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ આરોપી ઇસમ હાલમાં વડોદરા શહેર ઉપરાંત સુરત, અમદાવાદ શહેરના ઠગાઈ સહિતના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલ હોવાથી પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. જોકે વિદેશી વર્ક પરમિટની માહોજાળમાં અત્યાર સુધીમાં 250 કરતા વધુ લોકો સપડા છે, જે પૈકીના કેટલાક લોકો આજે ક્રાઇમ બ્રાન્ચની ડિવિઝનલ કચેરી ખાતે ફરિયાદ કરવા દોડી આવ્યા હતા. બસ આ મારા હસબન્ડ માટે કૃપા ઓવરસીઝમાં પોલેન્ડ માટેની અમે એપ્લાય કરી હતી, એના માટે આવ્યા હતા. આજે વર્ષ થઈ ગયું. જ્યારે બી અમે ફોન કરીએ ત્યારે અલગ અલગ વ્યક્તિઓ જ અમારી સાથે વાત કરે અને જે બી અલગ અલગ વ્યક્તિઓ વાત કરે ને પૈસાની વાત આવે ને એટલે દાદાગીરીની જ વાત કરે અમારી સાથે. અને પછી અમને એવું લાગ્યું કે ફ્રોડ જેવું છે એટલે અમે પૈસાની માંગણી કરી ને એટલે ત્યાં અમારા કોઈ ઓળખીતા હતા શ્રેયાબેન, એટલે એમના થ્રુ અમે ફરીથી અમે પૈસા ભર્યા કે ચલો કામ અમારું થશે, વિશ્વાસમાં લઈને અમારી જો બીજા પૈસા ભરાવડાયા. પછી લાગ્યું કે હજુ અમે કંઈ બી અમે ફોન કરીએ તો જવાબ અમને આપે જ નહીં સરખો. ને પછી બહાર આવ્યું કે ફ્રોડ કર્યું છે એમને. તો પછી અમે ફરી ફોન કર્યા ને તો બધા ફોન એમના બંધ. આપણા હસબન્ડનું નામ શું ને ક્યાં જવાના હતા? વિજય એસ ગોહિલ. અમે છે આમ તો હાલોલના પંચમહાલ જિલ્લાના છે, પણ અમે હાલ વડોદરામાં રહીએ છીએ અને પોલેન્ડ માટેનું અમે એપ્લાય કર્યું હતું. તમારું બસ દિવાળી સુધી તમારું કામ થઈ જશે એમ, પણ દિવાળી ગયું બધું ગયું કઈ થયું જ નહીં અમારું એમ.
અને જ્યારે બી ફોન કરે ને એટલે ધમકીઓ જ આપે કે તમે થાય એ કરી લેજો, પૈસા તમને નહીં મળે. અને મારે તો એમની મારી પાસે તો એમનું ચેટ છે, અને જ્યારે એમની સાથે વાત કરીને કે તમારા લોકો જેવા માટે અમારી પાસે ટાઈમ નથી એમ કે, તો તમને પૈસા લેવાનો ટાઈમ હતો, જ્યારે અમને આપવાના હતા એટલે ટાઈમ નથી. યુઝલેસ એવા બધા વર્ડ્સ બોલે, એટલે પૈસા લેવાના એટલે યુઝવાળા, અને પૈસા માંગે એટલે યુઝલેસ. એમાં ખુશીબેન કરીને છે તો વારે વારે એવું જ કહે છે કે યોગીનીબેન સાથે તમારે વાત નહીં કરીને બોલવાનું ભાન નથી. આજે તમે લોકો અમે જે પૈસા લેવાના હતા તો તમે કયા સારા વર્ડ્સથી બોલતા હતા, પછી હું પણ એવા જ વર્ડ્સ યુઝ કરું ને એમની સામે. હા, અને જૂઠું બોલીને પૈસા લે છે અને પછી હાથ ઊંચા કરી દે છે. અને અમે પણ પૈસા કોઈની પાસેથી ઉછીના લઈને આપ્યા છે, અમારા મહેનતના રૂપિયા છે. આજે હું જોબ કરું છું, ટીચરની મારા હસબન્ડ અત્યારે જોબ કરે છે, મહેનતના પૈસાથી. એમની જેમ લોકો જોડેથી લીધેલા કંઈ પૈસા નથી અમારી પાસે, અમારા ખુદના પૈસા છે, મહેનતના પૈસા છે. અને આ રીતે જૂઠું બોલી બોલીને જતા રહે ને, અને બધા ભેગ. અને એ દિવસે મારી સાથે જયરાજ મકવાણા કરીએ વાત કરી હતી ને, તો બહુ સારી રીતે પહેલાં વાત કરી ને, કીધું મારે તમારી આ જે બી તમારી પ્રોસિજર ચાલે છે એ મને પટાવવા ગયા કે સમજાવવા ગયા કે ના તમારી ફાઇલ અમે આગળ વધારવા માંગીએ છીએ. મેં ના પાડી દીધી કે ના મને મારા પૈસા પાછા આપી દો. પછી હું જોર જોરથી બોલવા માંડી ને, એટલે મને કે ખુશી છે, બધા કહેતા હતા કે યોગિનીનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે ને ગમે એમ બોલે છે એમ. તો મેં કીધું હા, તો તમે લોકો મારી સાથે એ રીતે વાત કરી જ નથી, તો હું તો પૈસા માટે જ વાત કરવાની ને, એટલે ગમે મારી સાથે. અને જયરાજ મકવાણા સુરતથી મને એવું કહેતો કે તમે મારી અમારે ત્યાં સુરતમાં આવો ને મારી ઉપર અરજી કરો તો ખરી મજા આવશે એમ, ત્યારે ખરો ખેલની મજા ત્યારે જ આવશે, મને એવું કીધું તું એને. અને બીજા દિવસે આ લોકો પકડાયા, એટલે ખરી મજા એટલે મજા શું, એટલે હવે એમને ખબર પડશે ને આ બધા ભેગા થયા છે ને, મજા શું કેવા હવે ખબર પડશે. મને ટોટલ આંકડો 284 ઉપરનો મને ખબર પડી છે, એવા તો કેટલાય હશે, ઘણાનું 15 કરોડનું, કોઈનું 50 લાખનું, કોઈનું 2 લાખનું, કોઈનું 2.5 લાખનું, કોઈનું 5 લાખનું, કોઈ પોલીસવાળા છે એમનું, સુરત પોલીસમાંથી કોઈ ભાઈ છે એમની દીકરીનું 15 લાખનું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.